पालनपुर तालुकाना गढ़ खाते सल्ला मार्ग पर आवेली पायल ज्वेलर्स नामनी दुकानमां बे अजाण्य शख्सोए वेपारीनी नजर चूकवी अंदाजित 54 ग्राम सोनाना दागीनानी चोरी करी फरार थई गया होवानी घटना सामे आवी छे। समग्र घटना दुकानमां लागेला सीसीटीवी फूटेजमां कैद थई गई छे। आ घटनाने पगले वेपारीए गढ़ पोलीस मथके फरियाद नोंधावता पोलीसे सीसीटीवी फूटेजना आधारे घटनानी तपास हाथ धरी छे। गढ़ खाते सल्ला मार्ग पर पायल ज्वेलर्स नामनी दुकान चलावता मोतीभाई रमणभाई सोनी पोतानी दुकानेथी 18 जूनना रोज तेमनी माता बीमार होई बफोरे 1 वाग्याना सुमारे दवा आपवा घरे गया हता अने दुकान उपर तेमना पिताजी बैठेला हता। ते दरमियान दुकानमां बे अजाण्य शख्सोए आवी दागीना लेवा छे तेवुं कही दागीना बतावानुं कहेता रमणलाल सोनીએ તેમને દાગીના બતાવી રહ્યા હતા ત્યારે આ બંને શખ્સોએ રમણલાલ સોનીની નજર ચૂકવી અલગ અલગ પ્રકારના સોનાના 54 ગ્રામ વજનના 2,75,000ની કિંમતના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ ઘટના બન્યા બાદ મોતીભાઈ દ્વારા સતત 6 દિવસ સુધી તપાસ કરવા છતાં કોઈ જ ભાળ ન મળતા સીસીટીવી ફૂટેજ સાથે ગઢ પોલીસ મથકે પહોંચી આ ઘટનાની ફરિયાદ નોંધાવતા ગઢ પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 18ના રોજ હું ઘરે મારી મમ્મીની તબિયત ખરાબ હોવાથી દવા આપવા ગયો હતો અને મારા પપ્પા એકલા અહીંયા દુકાને બેઠેલા હતા। એ સમયે અજાણ્યા બે શખ્સો આવ્યા અને તેમને કડી બતાવો એ રીતના કહ્યું અને પછી અલગ અલગ દાગીના બતાવો એ રીતના કરી અને પછી મારા પપ્પા જે ડબ્બો ખોલ્યો એમાં એમને નજર ચૂકવી અને એ દાગીના સેરવી લીધા એક પેકેટ અને પછી થોડી વાર પછી પાછા આવ્યા અને પાછું એમને એક પેકેટ સેરવી લીધું। પછી મારા ફાધર ઘરે ગયા, હું દુકાને આવ્યો અને તે ઘરે ગયા। પછી એક કસ્ટમર દુકાને બીજું આવ્યું, એને ચેનની માગણી કરી તો હું ડબ્બામાં દેખ્યું તો ચેનનું પેકેટ બુટ્ટી અને એ બધું પેકેટ અંદર ગુમ થયેલું હતું। તો પછી મેં મારા ફાધરને વાત કરી એટલે મારા ફાધરે કીધું કે બપોરે 1 વાગ્યા આસપાસ 2 અજાણ્યા શખ્સો આવ્યા હતા અને પછી મેં સીસીટીવી કેમેરા ચેક કર્યા તો એમનું સ્પષ્ટ દેખાતું હતું કે એ 2 અજાણ્યા શખ્સોએ 2 પેકેટ સેરવી લીધા છે। પછી અમે ગઢ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે અમે બધા જે એવિડન્સ હતા એ અમને આપ્યા હતા। અંદાજે 54 ગ્રામ સોનું અને એની કિંમત 2,75,000 આસપાસ ચોરી થઈ છે।